सूरत मनपा द्वारा आगामी गणेश उत्सव त्रिवेण चतुर्दशी की तैयारी अंगे स्थायी समिति द्वारा समीक्षा बैठक मड़ी थी। जे अंतर्गत शहर विविध जोन विस्तारों में 19 जेटला कृत्रिम तड़ावों तैयार करने अंगे निर्णय लेवायो हतो। जेने लई 9 जून में 2 कृत्रिम तड़ाव बनवानी मंजूरी मळता मनपा अधिकारी द्वारा तैयारी शुरू कर देवाई थी। देश में महाराष्ट्र बाद गुजरात में गणेश उत्सव ने लई धामधूमपूर्वक उजवणी कराई छे, जेने लई विविध राज्यों मूर्ति कलाकारों सूरत खाते महीनाओथी अगाउथी धामा नाखी प्रथम पूजनीय दुंदारा देवनी माटीमां तैयार करायेली कलात्मक तेमज सुंदर मूर्तिओनो छेल्लो ओप आपी रह्या छे। शहर विस्तारोमां विविध पंडालोमां श्रीजीनी मनमोहक माटीनी मूर्ति प्रतिमाओना स्टोल निहाळवा मळी रह्या छे, જ્યાં વિવિધ મુદ્રાઓને નાની મોટી આકર્ષક શ્રીજી મૂર્તિઓનો રંગ શણગાર કરે પ્રસ્થાપિત કરનાર ભક્તોને ખૂબ પસંદ પડી રહ્યા છે। ત્યાં સુરત મહાનગરપાલિકા દ્વારા પણ દર વર્ષની જેમ પર્યાવરણ જાળવણી લઈ શ્રીજી મૂર્તિ પ્રતિમાઓને કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાય તે માટેની તૈયારીઓ શરૂ કરી છે, જે અંગે સ્થાયી સમિતિની બેઠકમાં શહેર વિસ્તારના વિવિધ ઝોનમાં 19 જેટલા કૃત્રિમ તળાવોના સાકાર કરાશે જે અંતર્ગત ઉદના જળ સમાવિષ્ટ ભેસ્તાન ફાયર સ્ટેશન પાસે તેમજ ખરવનગર જંકશન પાસે 53 લાખના ખર્ચે 2 કૃત્રિમ તળાવોની મંજૂરી મળતા મનપા અધિકારી કર્મચારીઓ દ્વારા કવાયત હાથ ધરાઈ છે। મનપા અધિકારીઓની સાફ સફાઈ સાથેનું મેદાનનું નિરીક્ષણ કરાયું હતું અને કર્મચારી સાથે મેદાનમાં કેટલાક કુંડાળમાં કેટલાક મીટર પહોળો તેમજ લાંબા કૃત્રિમ તળાવો બનાવવાના તે અંગે માપણી કરાઈ હતી। તો મનપા દ્વારા ડુમ્મસ કાદીફળિયા ખાતે 2, વેસુ ખાતે વસ્તુ ગ્રામ નજીક તેમજ વીઆઈપી રોડ નંદની 3 પાસે કોસાર ફાયર સ્ટેશન પાછળ ચોક બજર ગાંધી બાગ પાછળ ડકતા ઓવારા 1 ખાતે લિંબાયત ટિંડોળી નવાગામ નંદનવન રો હાઉસ તેમજ પેસ્તાન ફાયર સ્ટેશન નજીક વરાછા પાલ કોસાળ સહિતના વિવિધ ઝોન વિસ્તારોમાં કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવશે। કેતન પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।